धोराजी पंथक में खेडूतो खेत वीजड़ी ना धांधिया ने कारणे परेशानी भोगवी रहा छे। खेडूतो ने नड़ियावाड़ा ढाबा उपर बेसीने वरसाद नी राह जोई पड़ी रही छे। हाल तो खेडूतो द्वारा मेघराजा ने रिझवा खेतर में रामधून करवामां आवी हती। धोराजी पंथकना खेडूतोने खेत नी वीजड़ी आपवा माटे धांधिया पड़ी रहा छे। खेडूतोने हैरान परेशान थवुं पड़ी रह्युं छे। समयसर खेती माटे वीजड़ी खेडूतोने नथी मळी रही, जेथी धोराजीना खेडूतोमां नाराजगी जोवा मळी रही छे। जेने लईने धोराजी पंथकना खेडूतोए खेतरना नड़ियावाड़ा ढाबा उपर बेसी वीजड़ीनी राह जोवा माटे मजबूर बनवुं पड्युं छे। हाल धोराजी पंथकमां समय मुजब नियमित रीते वरसाद ન વરસ્યો હોય, જેથી ધોરાજી મથકના ખેડૂતોમાં વરસાદ ન આવતા મેઘરાજાને રીઝવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં બેસીને રામધૂન કરી હતી। આજે ખોયડામાં બેસીને પાવરના ધાંધિયા છે। અમે વીજળીનો ઇંતજાર કરી, સવારના 4 વાગ્યાના પાવરની વાત છે, બપોરના 11 વાગ્યા તો હજી પાવર દીધો નથી। જી બી મેં ફોન કરી તો કે મેસેજ નથી આવ્યો, કાં કે જમ્પરનો ફોલ છે, કાં કે ક્યાં ફોલ છે એ એમને લખાવો। હવે અમે આજે ધોરાજી પંથકમાં કે વરસાદ નથી, અમારો મોલ મુરજાય છે, મેઘરાજા રીસાણા છે, હજી વાવણી થઈ નથી આખા ધોરાજી પંથકમાં, તો હવે અમારે કરવાનું શું? આજે મેઘરાજાને રીઝવવાનું હતી, અમે રામધૂન બેસાડી। આજે વીજળીના ધાંધિયાના હિસાબે સવારના 4 વાગ્યાની વાત છે, બપોરના 11 વાગ્યા તો હજી પાવર આપ્યો નથી। હવે 1.5 કલાકના પાણી હોય અમારી વાડીઓમાં અને આ મોલ મુરજાય છે, તો હવે અમારે કરવું શું? એટલે આ મેઘરાજાને રીઝવવાનું હતી, તો અમે ખેતરમાં રામધૂન બેસાડી। ધોરાજી પંથકના ખેડૂતોએ વરસાદની અપેક્ષાએ વાવણીના શ્રીગણેશ તો કર્યા, પરંતુ ધોરાજી પંથકમાં મેઘરાજા રીસાયા હોય અને વરસાદ પણ વરસ્યો ન હોય, જેથી ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે। ખેતરમાં વાવેલ પાક હવે મુરઝાઈ જશે તેવી ભીતિ ખેડૂતોને છે। ખેડૂતોએ ખેતરમાં બેસી મેઘરાજાને રીઝવવા માટે રામધૂન બોલાવી હતી અને ખેતરમાં વીજળીના ધાંધિયા હોય, સમયસર વીજળી ન આવતી હોય, જેથી ખેડૂતોએ ખેતરમાં બનાવેલ નડિયા ધાબા ઉપર બેસી વીજળી જોવાનો વારો આવ્યો છે। આમ ધોરાજી પંથકમાં એક બાજુ ખેત વીજળીના ધાંધિયા અને વરસાદ પણ ખેંચાયો હોય, જેથી જગતના તાતની ચિંતા પણ વધી છે। આજે વીજળીના ધાંધિયા છે, સવારનો 4 વાગ્યાનો પાવર છે, 4 વાગ્યાની વાત જોઈ છે, 1.5 કલાક પાવર આપ્યો છે, હજી આવ્યો નથી। ફોન કર્યો તો કે લોડ સેટિંગમાં છે, લોડ સેટિંગ અમારી ઉપર જ કારખાના હાલે છે 24 કલાક, તો એને કંઈ લોડ સેટિંગ 1 કલાકનો નથી આપતા। હવે તો જો આમ જો હવે આ કેવો આ કરીને કાંઈ હાલત ખેડૂતની, હવે તો બુસ્કોટ કાઢવા પડ્યા છે, એવું થાય ને તો હવે લુકડાય બધે કાઢી નાખશું। ખોયડા ઉપર ચડીને અમે વિરોધ કરીએ છીએ, રામધૂન બેહાઈ છે ખેતરમાં વરસાદની, તો વરસાદ કંઈ આવતો નથી, આ થોડું થોડું પાણી છે વાયવું છે તો એ હુકાવા માંડ્યું, પાવર આવતો નથી, પાણી થોડુંક છે પાણી પાવર નથી આવતો। હવે આમાં ખેડૂતોને ન્યાય આપો, હવે તમે મીડિયા વાળાઓ હોય તો મહેરબાની। ધોરાજી પંથકમાં જાણે કુદરત રૂઠી હોય તેમ મેઘરાજા પણ રીસાયા છે। મેઘરાજા મન મૂકીને વરસતા નથી, જેને લઈને ખેડૂતોના ખેતરમાં વાવેલ પાક મુરઝાઈ રહ્યો છે, જેને લઈને ખેડૂતો હાલ ચિંતાતુર દેખાઈ રહ્યા છે। એ જમીનમાં આવું છું, ધોરિયા કરીને પાણી પાયું છે, 2-3 કલાકનું પાણી છે, પાણી 2-3 કલાકનું છે, 3-4 દિવસ લાઇટના ધાંધિયા થાય છે। આ 4 વાગ્યાનો ઉઠીને અને હું સૌ બરાબર 4 વાગ્યાનો ઉઠીને રાહ જોઉં છું, 1.5 કલાક પાવર આવ્યો, 2 ધોરિયા પાણીના પીધા, હજી 11:30 થયા તોય હજી પાવર આવ્યો નથી। ન આવ્યો એટલે મેં બધા ખેડૂતોને ભેરા કર્યા, ભેરા કરીને હું નરિયામાંથી બેઠા ચડ્યા કાઢવા, પછી એ છતાં હજી લોડ સેટિંગમાં છે, લોડ સેટિંગમાં એમ કરે છે, પછી અમે રામધૂન ભગવાનને રીઝવવા માટે ઉપરવાળાને રીઝવવા માટે અમે બધા ખેડૂત ભેરા થયા અને રામધૂન બોલવા માંડ્યા કે હે શ્રી રામ, જય રામ, જય જય રામ, હે રામ, તમે તો વરસાદ વરસો વીજળી તો નથી દેતા, પણ હે ભગવાન તમે તો હેઠા ઉતરો, એવી રીતેના કરીને અમે રામધૂન બેહાડી છે ખેતરની અંદર। ખેડૂતોની વ્યથા અને મૂંઝવણ તથા તકલીફ ખેડૂતોએ વ્યક્ત કરી હતી અને જણાવ્યું કે તેઓ ખેતમજૂર છે અને ખેતરમાં મહેનત કરી પોતાનો પરિવારનું ગુજરાન ચલાવે છે, પણ ઘણા સમયથી તેમને સમયસર વીજળી મળતી નથી, જેને લઈને સમયસર ખેત વીજળી અપાતી ન હોય, જેને લઈને ખેડૂતોએ હેરાન પરેશાન થવું પડે છે। બીજી બાજુ મેઘરાજા પણ મન મૂકીને હજી સુધી વરસ્યા જ નથી, જેથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। ખેતમાં માલિક સાથે આજુબાજુના વિસ્તારના ખેડૂતોએ મેઘરાજાને રીઝવવા માટે ખેતરમાં રામધૂન બોલાવી હતી। અલ્પેશ ત્રિવેદી, RN News, ધોરાજી।